આગળ વાત કરીએ ડાંગની. સાપુતારામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે બફારાથી લોકોને રાહત મળી રહી છે. સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જે બાદ સાપુતારામાં હાલ વરસાદ પણ ક્યાંક ક્યાંક વરસી રહ્યો છે. તો ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. સાપુતારા અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, જે બાદ વરસાદ વરસતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, સાથે જે લોકો સાપુતારામાં ફરવા ગયા છે તેઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. તો ભારે બફારાથી લોકોને રાહત મળી છે. ડાંગના સાપુતારામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. ભારે ગરમી અને ભારે બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે સાપુતારા અને તેના આસપાસના વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો અને ગરમીમાં પણ ઘટાડો થયો છે. તો હાલ સાપુતારામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જે રીતે ખૂબ જ ગરમી થઈ રહી છે, ત્યારે લોકો પણ બફારાથી કંટાળી ગયા હતા અને અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, જે બાદ સાપુતારાના આસપાસના વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે અને ગરમીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ સાપુતારા અને તેની આસપાસના જે વિસ્તારો છે, નાના નાના ગામડાઓ છે, ત્યાં પણ અચાનક વાતાવરણ પલટી ગયું છે અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. ભારે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ફોનલાઈન પર સંવાદદાતા નિશાંત જોડાયા છે વધુ માહિતી આપવા માટે. નિશાંત, જે પ્રકારથી અચાનક ગરમીથી રાહત અને વરસાદ પણ વરસી રહ્યો છે ડાંગ વિસ્તારમાં, શું અપડેટ્સ? જે ચોક્કસથી જણાય છે કે ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સાપુતારા સહિત આસપાસના વિસ્તારમાં જે વરસાદ છે, વરસાદ શરૂ થયો છે. ડાંગ જિલ્લામાં ભારે ગરમી બાદ જે વરસાદ શરૂ થયો છે, કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ શરૂ થતા જે લોકોને છે, લોકોને આંશિક રાહત મળી છે, ત્યારે ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જી બિલકુલ નિશાંત, જે પ્રકારથી લોકો, જે પ્રવાસીઓ હોય છે તે પણ ખાસ ગરમીમાં હવા ખાવાના સ્થળે જતા હોય છે, ત્યારે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, પ્રવાસીઓમાં કેવો ઉત્સાહ? અચાનક જે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને લઈને જે કાળઝાળ ગરમી વચ્ચે પ્રવાસીઓને જે ઠંડકનો રાહત મળ્યો છે, જ્યારે પ્રવાસીઓમાં પણ એક અનેરી ખુશી જોવા મળી રહી છે. કારણ કે આટલી ગરમીમાં ખાસ કરીને સાપુતારા છે, સાપુતારા ખાતે લોકો હવા ખાવા માટે આવતા હોય છે અને ખાસ કરીને આવા ભર ઉનાળે વરસાદની શરૂઆત થતી હોય છે, જેને લઈને જે પ્રવાસીઓ આવતા હોય છે, પ્રવાસીઓમાં પણ એક અનેરો આનંદ છે અને ખુશીનો માહોલ છે પ્રવાસીઓમાં. જી જી બિલકુલ નિશાંત, આભાર સમગ્ર માહિતી બદલ. તો સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ. હાલમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ઘોગંબાના પાલા ગામમાં બનેલા માર્ગ વચ્ચે વીજ ડીપી હટાવાઈ છે. મુખ્યમંત્રી સડક યોજના હેઠળ બનતા રોડની કામગીરી દરમિયાન માર્ગ વચ્ચે વીજ ડીપી હટાવ્યા વિના જ કામ ચાલતું હતું, જેનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો, જે અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો. અને ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત થયા બાદ તુરંત જ કોન્ટ્રાક્ટર દ્વારા વીજ ડીપી હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી અને વીજ ડીપી હટાવવાના નાણાં ભરપાઈ થતા એમજીપીસીએલ દ્વારા માર્ગ વચ્ચેની ડીપી હટાવી લેવાઈ હતી. ગરમીનું પ્રમાણ વધતા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 10% વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં 10,661 ઓપીડી નોંધાઈ. વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં 1,560 કેસ વાયરલ ઇન્ફેક્શનના નોંધાયા છે. તો બીજી તરફ ડેન્ગ્યુના 83 સેમ્પલ, મલેરિયાના 223 સેમ્પલ અને ચિકનગુનિયાના 6 સેમ્પલ લેવામાં આવ્યા છે, પરંતુ શંકાસ્પદ કેસમાં કોઈનો પણ રિપોર્ટ પોઝિટિવ ન આવતા દર્દીઓએ હાશકારો અનુભવ્યો છે. જોકે કાળઝાળ ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર ચોક્કસ પડી રહી છે, જેના કારણે તબીબોએ લોકોને સાવચેતી રાખવાની સૂચના આપી છે. રોગચાળાની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયામાં ડેન્ગ્યુના 83 સેમ્પલ લેવામાં આવેલા, એમાં એક પણ કેસ પોઝિટિવ હતો નહીં. તથા મેલેરિયાના 223 સેમ્પલ લેવામાં આવેલા અને ચિકનગુનિયાના 6 સેમ્પલ લેવામાં આવેલા, એ બંનેમાં કોઈ પણ પોઝિટિવ કેસ જોવા નહોતો મળેલો. તથા ડાયરિયા, વોમિટિંગના 25 કેસ અમારી હોસ્પિટલમાં નોંધાયેલા અને વાયરલ ઇન્ફેક્શનના 1560 દર્દી બે અઠવાડિયામાં નોંધાયેલા. તથા સ્વાઇન ફ્લૂનો એક પણ કેસ હોસ્પિટલમાં નોંધાયેલો ન હતો. મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગ મામલે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વિડીયોમાં દેખાતા બે આરોપીઓની ધરપકડ કરી છે. સંતરામપુર પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી છે. બૂથના કર્મચારીઓના પણ લેવાયા છે નિવેદન. મતદાન અધિકારીઓની ભૂમિકાની પણ થશે તપાસ.
हमने तुरंत ही मतलब जो भी जैसे ही हमको पता चला और ये चीज़ें बाहर आई तो तुरंत ही हमने उनका पकड़ लिया दोनों जो भी आरोपी थे उनको, और उनको साथ में भी उनका पूछताछ भी की गई और इन्वेस्टिगेशन भी हमारा चालू हो चुका है और सारे एविडेंस कलेक्शन की भी सारी चीज़ें थी वो भी हमने क्विकली सारी चीज़ें कर ली है। નવમી એટલે કે આવતીકાલનો દિવસ ખૂબ જ ગરમ રહેવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવમી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે ગરમી પડશે, જ્યારે દસમીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે. અને આરબ સાગરનું ધોતર પણ ચડી આવશે, પરંતુ આ જે ગતિવિધિ જે છે એ ગતિવિધિના કારણે પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલા ભાગો, મધ્ય ગુજરાતના કેટલા ભાગોમાં આંધી વંટો સાથે સાટા પડવાની શક્યતા રહે છે. કૃતિકા નક્ષત્રનો વરસાદ જે છે આગામી આવનાર ચોમાસું સારું જાય એવું ગણાય છે. ચોમાસું ક્યારે આવશે અને કેવું રહેશે તેને લઈને પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન આપ્યું છે. આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે. 10-14 જૂન દરમિયાન વરસાદ શરૂ થશે, જ્યારે 17 જૂન બાદ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આ વખતે પશ્ચિમ હિંદ મહાસાગર દુનિયાના અન્ય સાગરો કરતાં વધુ ગરમ રહેશે. ગરમીના લીધે ગંગા જમનાના મેદાનો તપશે અને 16 મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની પ્રક્રિયા શરૂ થશે. 17-22 મે દરમિયાન અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે. આ વર્ષનું ચોમાસું સારું રહેવાની શક્યતા છે, જો કે અરબી સમુદ્રમાં પણ મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં ચક્રવાત બનવાની શક્યતા છે. જો ચક્રવાત ચોમાસાની સિસ્ટમને નહીં ખોરવે તો પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં વરસાદ સારો થવાનું અનુમાન છે. આ વખતે ચોમાસું લગભગ વહેલું હોવાની શક્યતા છે. 10-14 જૂનમાં વરસાદ થવાની શક્યતા છે. 24 મે થી 5 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે. જૂન માસના મધ્ય પછી આંધી વંટો સાથે વરસાદ થવાની શક્યતા છે, પણ જુલાઈ ઓગસ્ટમાં રાજ્યના ભાગમાં ઘણો સારો વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહે છે. જી આવતો ચોમાસું લગભગ કોઈ કોઈ ભાગમાં તો 100% જેવું થવાની શક્યતા રહી શકે, અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદમાં 6 જેટલા લોકોને થઈ ગરમીની અસર. અમદાવાદ જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા મતદારોને અપાઈ મતદારોને સામાન્ય ચક્કર આવવાની હતી ફરિયાદ, સારવાર આપ્યા બાદ કર્યું મતદાન. વડોદરામાં મતદાન બાદ બટાકા પૌવા ખાવાના આયોજને લોકોની તબિયત બગાડી. મતદાન મથક બહાર બટાકા પૌવા ખાધા બાદ 25 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર, તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. લોકસભાની 25 બેઠકો પર મતદાન સંપન્ન. 266 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ, પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા ઈવીએમ મશીન સીલ કરવામાં આવ્યા. હવે 4 જૂને પરિણામ પર સૌની નજર. યુપીના અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ ગજવી જનસભા, કોંગ્રેસ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીને કર્યા સવાલ, કહ્યું ચૂંટણી ભારતમાં ચાલે છે અને રાહુલ ગાંધીને સમર્થન પાકિસ્તાનથી મળી રહ્યું છે. હરિયાણાના સિરસામાં સીએમ નાયબ સિંહ સૈનીએ કર્યો ચૂંટણી પ્રચાર, સભાને સંબોધન કરતા કહ્યું દેશની દરેક સમસ્યાનું સમાધાન નરેન્દ્ર મોદી પાસે, કોંગ્રેસ પાસે વિકાસની કોઈ નીતિ નથી. બોલીવુડ એક્ટર શેખર સુમને કરી રાજકારણમાં એન્ટ્રી, ભાજપમાં જોડાયા બાદ શેખર સુમન અને રાધિકા ખેરા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા. શેખર સુમને કહ્યું સામાન્ય માણસ છું, હીરા મંડીનો નવાબ નથી. રાજકોટમાં સ્ટ્રોંગરૂમની બહાર ચુસ્ત બંદોબસ, શહેરની કણકોટ ખાતે આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં બનાવાયો છે સ્ટ્રોંગરૂમ, સીસીટીવી ઉપરાંત 24 કલાક પોલીસ બંદોબસ્ત. રાજ્યમાં લોકસભા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા ઉમેદવારો હળવા મૂડમાં. અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર હસમુખ પટેલે પરિવાર સાથે સમય વિતાવ્યો, પૌત્રી અને પરિવારજનો સાથે હળવાશનો સમય વિતાવ્યો. વડોદરા બેઠક પર નોંધાયું 61.33% મતદાન. પોલીટેકનિક કોલેજના સ્ટ્રોંગરૂમમાં રખાયા ઈવીએમ, 100 કેમેરા અને બોમ્બ ડિસ્પોઝલ સ્કોડની ટીમ બંદોબસ્તમાં. સુરતમાં 1 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપીની એસઓજીએ ધરપકડ કરી. એસઓજીએ વેશપલટો કરી 1800 કિલોમીટર પીછો કરી ઝડપ્યો આરોપી. આરોપીએ મુંબઈથી મંગાવ્યું હતું ડ્રગ્સ. પોલીસે પેડલરોની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી.